गुड मॉर्निंग एवरीबडी। चलो आज आप गण परिचय चेप्टर पूरु थे थोड़ा प्रश्न एवं हूँ तक जैसे स्कूल रूबरू स्टार्ट थे तरह आप तक करी दईस केम के तरह समझा अत्यारे ऑनलाइन में वांधो ना आवे पण तकलीफ पड़े खोटी। अने जो ई बधा दाखला पाछा बहु कामना नथी नॉन यूज छे। आज आप जे भणवानुं छे ई संभावना चेप्टर 12 मां आवशे ने एमां थोड़ुं काम आवशे एटले आजनो पीरियड थोड़ो ध्यानथी समजजो। जो शांत गण आधारित सूत्रो एटले शांत गण ज्यारे आपेला होय एटले शांत गण एटले शुं जे गणना सभ्यनी संख्या निश्चित होय एने कहेवाय शांत गण। तो एना थोड़ा सूत्र छे आपणे जे याद राखवाना छे। खास तमने कहूँ ने तो पहला चार सूत्र ज काम आवशे। आ चार सूत्र आपणे एकदम काम आववाना छे 12 मां। अने संभावना चेप्टर ज्यारे 12 मां भणशो ने त्यारे एमां एनो थोड़ोक उपयोग छे। तो थोड़ुं ध्यानथी समजजो। पहेलुं सूत्र छे जो કે એ અને બી શાંત ગણ હોય એ અને બી શાંત ગણો છે તો નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છે બી। ए योग बी नी सभ्य संख्या एनु सूत्र छे ए नी सभ्य संख्या वत्ता बी नी सभ्य संख्या माइनस छेद गण नी सभ्य संख्या। जो पहला उदाहरण थी साबित करिए पछी वेन आकृति थी समझावो। साबिती पहला आपणे उदाहरण थी चेक करिए। चलो यू आपू छू तमने ए ने बी ज लई ले डायरेक्ट आमा यू नी जरूर न पड़े। यू आपू छू 1 2 3 4 बी आपू छू 3 4 5 6 पहला आपणे छे ने आ गोती ले। जो ए योग बी गोती ले पहला ए योग बी એટલે 1 2 3 4 5 6 सो 1 2 3 4 5 6 छेद गण गोती लो। ए छेद बी मां आवशे 3 4 હવે હું બધાયના નંબર અહીં સાઈડમાં લખી લો। જો નંબર ઓફ એ કેટલા છે 4 નંબર ઓફ બી કેટલા છે 4 નંબર ઓફ એ યોગ બી કેટલા છે नंबर ऑफ ए योग बी એટલે 6 અને નંબર ઓફ એ છેદ બી કેટલા છે નંબર ઓફ એ છેદ બી છે 2। આપણી પાસે ચારેય વસ્તુના નંબર આવી ગયા છે એ ના નંબર 4 બી ના નંબર ઓફ મેમ્બર 4 એ યોગ બી ના સભ્યની સંખ્યા છે 6 છેદ ગણની સભ્ય સંખ્યા છે 2। હવે LHS માં શું છે જો LHS એટલે નંબર ઓફ A યોગ B ઈ આપણી પાસે છે 6। હવે RHS નો જવાબ એ 6 જ આવશે જોજો। RHS એટલે નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ એ છે નંબર ઓફ A છે 4 નંબર ઓફ B એ 4 છે 4 પ્લસ 4 માઇનસ 2 એટલે 6। તો થઈ ગયા બે માં જવાબ સરખા આવ્યા ને। તો નંબર ઓફ એ યોગ બી નું સૂત્ર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છે બી એ સાબિત થઈ ગયું ને। હવે જો હવે નંબર ઓફ એ છે બી નું સૂત્ર જોતું હોય તો આને આ સાઈડ લઈ લેશું નંબર ઓફ એ યોગ બી ના સેટ લઈ લેશું। તો નંબર ઓફ એ છેદ બી નું સૂત્ર એમાં ખાલી બે પદની અદલ બદલ થશે નંબર ઓફ એ
प्लस नंबर ऑफ बी माइनस नंबर ऑफ ए योग बी। चेक करो है तो चेक करिए, जो चेक करवामां आपणे आरएचएस थी चालू करशुं। नंबर ऑफ ए प्लस नंबर ऑफ बी माइनस नंबर ऑफ ए योग बी। नंबर ऑफ ए ने नंबर ऑफ बी 4 છે, નંબર ઓફ એ યોગ બી 6 છે, 4 પ્લસ 4 માઇનસ 6 એટલે 2, અને 2 એટલે નંબર ઓફ એ છેદ બી છે, તો એલએચએસ આવી ગયું બરાબર। તો આમ સાબિત થાય છે, જો એ યોગ બી ની સભ્ય સંખ્યા એટલે એ ની સભ્ય સંખ્યા વત્તા બી ની સભ્ય સંખ્યા માઇનસ નંબર ઓફ એ છેદ બી। જો વેન આકૃતિ થી એ સ્પષ્ટ છે, જો આપણી પાસે વેન આકૃતિ છે, વ્યાપક રીતે સમજાવું છું। આ બાજુની સભ્ય સંખ્યા છે ને જે, એને એ કહું છું, ટપકું ન કરતા। આ બાજુની સભ્ય સંખ્યા શું છે? એ છેદગણની સભ્ય સંખ્યા બી ધારું છું। જો ધારો કે પછી લખશું ભાઈ, અને આ બાજુની સભ્ય સંખ્યા સી ધારું છું બરાબર, સભ્ય સંખ્યા ધારું છું, આમાં એ સભ્યો છે, છેદગણમાં બી સભ્યો છે, અને આ બાજુ છે એ સી સભ્યો છે। આપણે યાદ હોય તો આને એ માઇનસ બી કીધું હતું, આને કીધું હતું આપણે છેદગણ, આને કીધું હતું બી માઇનસ એ। હજો બધાનું ધ્યાન બોર્ડ ઉપર, એ બી સી નો સરવાળો કરો ને તો એ યોગ બી ની સભ્ય સંખ્યા થાય। વેન આકૃતિ પરથી એ યોગ બી એટલે ત્રણેયનો સરવાળો, એ બી સી નો સરવાળો, હવે આરએચએસ નો જવાબ થશે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ એ એટલે જો એ ની અંદર કોણ કોણ છે, આ સર્કલ એ દેખાય છે એમાં એ અને બી છે ને, એટલે એ અને બી નો સરવાળો। નંબર ઓફ એ એટલે એ અને બી નો સરવાળો, નંબર ઓફ બી એટલે બી અને સી નો સરવાળો, અને છેદગણ એટલે બી। ફરીથી સમજો, આ એ સર્કલમાં જેટલા નંબર છે એનો સરવાળો, એ એ અને બી નો સરવાળો, નંબર ઓફ બી એટલે બી અને સી નો સરવાળો આ બી માં, અને છેદગણમાં બી સભ્ય બાદ થશે। જો એક સભ્ય બાદ થઈ ગયો તો બે જવાબ પાછા કેવા આવ્યા, સરખા। સમજાણું પેલો નિયમ, નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી। ચલો બીજું સૂત્ર છે, એ ઈઝી છે, પૂરક ગણની સભ્ય સંખ્યા નંબર ઓફ એ ડેશ બરાબર નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ। સાવ સાચી વાત છે, જો હું તમને એમ કહું કે યુમાં 10 સભ્યો છે અને એમાં 3 સભ્યો છે તો પૂરક ગણમાં 7 સભ્ય આવશે બરાબર, યુમાંથી એના સભ્યની સંખ્યા યુમાંથી બાદ કરના, તો એ સાબિત કરીએ। જો ઉદાહરણથી આપણે સાબિત કરશું, યુ લઉં છું 1 2 3 4 5 6, એ લઉં છું 1 2 4 6, તો મને કયો પેલા નંબર ઓફ એ કેટલા છે, 4, નંબર ઓફ યુ કેટલા છે, 6। હવે એ ડેશ શોધતા આવડે છે બધા, એ ડેશ બરાબર 1 2 4
सिक्स एनो पूरक गण, वन टू फोर सिक्स नो पूरक गण था से थ्री फाइव, तो LHS नो जवाब था से आनो नंबर कितना आया, नंबर ऑफ एडेस कितना थियो बे। अबे जो जो LHS नो जवाब नंबर ऑफ एडेस इतने बे, RHS नो जवाब नंबर ऑफ यू माइनस नंबर ऑफ ए, नंबर ऑफ यू माइनस नंबर ऑफ ए એટલે 6 માંથી 4 બાદ થાય, બે જવાબ આવ્યા સરખા, તો આમાં સીધું સાબિત થઈ ગયું નંબર ઓફ એ ડેશ બરાબર નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ। હવે ત્રીજો ગુણધર્મ એટલે ત્રીજું સૂત્ર, જો આપણે એ માઇનસ બી નું સૂત્ર ભણી ગયા છીએ, એ માઇનસ એ છેદ બી, અને દાખલા બી કરેલા છે, તો ખાલી નંબર લગાડવાના, જો નંબર 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 n લાગી જાય બરાબર, તો એ આપણે એક વાર સાબિત કરી લઈ એ તમને વધારે ખ્યાલ આવે। આપણે આ બે નો ઉપયોગ ઘણો બધો આવશે 12માં માં, અને પહેલાનો ઉપયોગ એ બહુ આવશે। જો નંબર ઓફ a માઇનસ b એનું સૂત્ર નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b, એટલે a માઇનસ b ની સભ્ય સંખ્યા બરાબર a ની સભ્ય સંખ્યા માઇનસ a છેદ b ની સભ્ય સંખ્યા। ચાલો ઉદાહરણમાં આપણે રીતે લઉં છું, a લઉં છું 1 2 3 4, તો નંબર ઓફ a કેટલા થશે, નંબર ઓફ એ થશે 4, અને 1 2 3 4, તો મારી રીતે લઉં છું 3 4 5 6 સમજવા માટે, તો નંબર ઓફ બી કેટલા થશે, એ પણ 4 થશે, નંબર ઓફ એ 4 થશે, નંબર ઓફ બી એ 4 થશે। હવે આપણે એ છેદ બી શોધવું પડશે, એ છેદ બી એટલે 3 અને 4 બરાબર, તો નંબર ઓફ એ છેદ બી કેટલા થશે 2। હવે એ માઇનસ બી ગોતી લે, હાલો પહેલા હવે એ માઇનસ બી એટલે એ માઇનસ એ છેદ બી, એ માંથી એ છેદ બી બાદ કરવાનું, એ એટલે 1 2 3 4, એમાંથી 3 4 બાદ કરશું એટલે 1 2 વધશે, 1 2 3 4 માંથી 3 4 બાદ કરી દે। હવે જો આના નંબર ઓફ કેટલા આવ્યા, અત્યાર સુધી આપણે ખાલી ગણ ભણતા હતા, હવે ગણમાં અંદર કેટલા સભ્યો છે એ બોલીએ છીએ આપણે, એટલે બીજું કઈ નવું નથી। ચાલો LHS છે નંબર ઓફ a માઇનસ b, નંબર ઓફ a માઇનસ b કેટલા છે આપણી પાસે 2, પછી RHS નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b, હવે નંબર ઓફ a આપણી પાસે 4 છે, એમાંથી નંબર ઓફ a છેદ b એટલે 2 બાદ કરશું, તો LHS અને RHS નો જવાબ કેટલો આવ્યો સરખો। એકવાર રિપીટ કરી દઉં, તમારે બે ગણ લેવાના, અને શાંત ગણ માટે જ આ સૂત્ર છે, બધે આ બધા સૂત્ર શાંત ગણ માટે જ કામ આવશે, અનંત ગણમાં કામ ના આવે, કેમ કે અનંત ગણ હોય ને એમાં સભ્યની સંખ્યા કેટલી છે કહી ન શકી। ચલો a લઉં છું 1 2 3 4, b લઉં છું 3 4 5 6, તો નંબર ઓફ a 4 લીધા છે મેં, નંબર ઓફ b 4 લીધા છે, a છેદ b માં 3 4 આવશે, નંબર ઓફ એ છેદ બી 2 થશે, 3 4 એટલે 2 સભ્ય, એ માઇનસ બી પહેલા ગોતવું પડશે આપણે, એ માઇનસ બી એટલે એ માઇનસ એ છેદ બી, 1 2 3 4 માઇનસ 3 4 એટલે 3 4 કટ થઈ જાય, 1 2 એટલે 2 સભ્યો એમાં આવશે, એટલે ડાબી સાઈડના સભ્યોની સંખ્યા 2 છે,
જમણી સાઈડમાં 4 ઓછા 2 કરશો એટલે 2 જવાબ આવશે. જો ચોથો ગુણધર્મ છે, ચોથા ગુણધર્મમાં ઊંધું છે, બી માઇનસ એ નું છે. એમાં આપણી પાસે નંબર ઓફ બી છે, નંબર ઓફ એચ એન બી છે. બી માઇનસ એ પહેલા ગોતી લે. હાલ બી માઇનસ એ એટલે બી માઇનસ એચ એન બી. બી એટલે 3 4 5 6, એમાંથી 3 4 કટ કરવાના એટલે 5 6 આવશે. તો નંબર ઓફ બી માઇનસ એ 2 થશે. તો ડાબી સાઈડ નો જવાબ 2 આવી બરાબર. જમણી સાઈડ નો ગોતી નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એચ એન બી. નંબર ઓફ બી 4 છે, નંબર ઓફ એચ એન બી 2 છે. પાછા બે જવાબ સરખા એવા એટલે LHS બરાબર RHS. તો તમે શું સાબિત કર્યું? A માઇનસ B નું સૂત્ર, A માઇનસ B ની સભ્ય સંખ્યા એટલે નંબર ઓફ A માઇનસ નંબર ઓફ HB. B માઇનસ એ હોય તો B પહેલા લખવાનું. તો બે સૂત્ર આપણે, બીજો ત્રીજો ચોથું સૂત્ર ચેક કરી લીધું. ચાલો જો પહેલું ત્રીજું અને ચોથું એ ત્રણેયની મદદથી આપણે એક દાખલો ગણીએ છીએ. એમાં એ ત્રણ પ્રશ્નો પૂછેલા છે. એક્સ્ટ્રા સમ છે, નંબર ઓફ એ 12 છે. જો અહીં નંબર ઓફ એ 12, નંબર ઓફ બી 10 અને નંબર ઓફ એચ એન બી 7. તો પહેલા આપણે નંબર ઓફ એ ઓફ બી નું સૂત્ર યાદ હોવું જોઈએ. પહેલું નંબર ઓફ એ ઓફ બી એનું સૂત્ર છે નંબર ઓફ એ નંબર ઓફ બી નંબર ઓફ એચ એન બી. આ એનું સૂત્ર. બધી કિંમત આપણી પાસે છે 12 વત્તા 10 ઓછા 7 એટલે 12 ને 10 22, માંથી 7 જાય તો 15. MCQ બી પૂછી શકો એક માર્ક. બીજો દાખલો, નંબર ઓફ એ માઇનસ બી, જેને આ સૂત્ર આવડતું હોય એને દાખલો આવડી જાય બરાબર. નંબર ઓફ એ માઇનસ બી નું સૂત્ર થશે નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એચ એન બી. નંબર ઓફ એ 10 12 છે, એચ એન બી 7 છે. તો નંબર ઓફ એ માઇનસ બી 5 થશે. ઓનાની વેન આકૃતિ દોરવાનું હમણાં તમને શીખવું. જુઓ ત્રીજું, નંબર ઓફ બી માઇનસ એ કાંઈ અઘરું નથી, સૂત્ર યાદ હોય એટલે કામ થઈ જાય. મેથ્સમાં એક એક જ વસ્તુ છે સૂત્ર. નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એચ એન બી. જો નંબર ઓફ બી આપ્યું છે આપણને 10, એમાંથી 7 બાદ થાય. જો આ બધી માહિતી જે મળી ને એ વેન આકૃતિમાં દર્શાવું છું ખાલી સમજવા માટે. જો હું તમને પહેલા એક બીજી રીત સમજાવું, આ જ દાખલો વેન આકૃતિથી ગણવો હોય તો કેમ ગણી શકાય? 12માં વેન આકૃતિને એવું બહુ આવશે નહીં, પણ એ ખાલી ઈઝી રીત છે. જોજો ખાલી આપણે પહેલા બીજી રીત જોઈએ. ઉપાય આ દાખલો વેન આકૃતિથી ગણવો હોય તો કેમ ગણાય જોઈએ.
એમાં તમારે શરૂઆતમાં થોડુંક ધારવાનું રહેશે. આમાં એ સભ્યો છે, આના સભ્યો બી છે, આના સભ્યો સી છે. ટપકું ન કરતા, ટપકું સભ્ય માટે કરવાનું છે, સભ્ય સંખ્યા માટે નથી કરવાનું. જો નંબર ઓફ એ 12 છે, નંબર ઓફ એ ઇક્વલ ટુ 12, નંબર ઓફ એ એટલે જે એ વાળું સર્કલ છે ને એમાં સરવાળો કરવાનો, એટલે એ પ્લસ બી 12 છે, નંબર ઓફ બી 10 છે, નંબર ઓફ બી 10 એટલે બી ને સી નો સરવાળો 10 થશે. નંબર ઓફ એ છેદ બી 7 એટલે બી થશે 7, નંબર ઓફ એ છેદ બી 7 એટલે બી બરાબર 7. જો બી મળી ગયું, બી ની કિંમત અહીંયા મૂકશું એટલે 12 માંથી 7 જાય તો એ મળશે 5, બી ની કિંમત તમે અહીંયા મૂકશો તો 10 માંથી 7 જાય તો સી મળશે 3. હવે વેન આકૃતિ નું નવું સ્વરૂપ જો, માટે વેન આકૃતિ નીચે મુજબ થાય. હવે જે જવાબ આવ્યો ને એ લખીશું. જો એનો જવાબ આવ્યો છે 5, અહીંયા 5 સભ્યો છે, બી નો જવાબ છે 7, સી નો જવાબ છે 3, એનો જવાબ 5, બી નો જવાબ 7, સી નો જવાબ 3. હવે માનો કે મારા બધા પ્રશ્નો ગણવા હોય ને તો મને એની બધાની વેન આકૃતિ ખબર હોવી જોઈએ. જો એ યોગ બી એટલે બધું લખવાનું. પેલો પ્રશ્ન, એ યોગ બી એટલે ત્રણેય નો સરવાળો 5 વત્તા 7 વત્તા 3 આવી ગયું 15, 5 ને 7 12 ને 3 15 જોઈ આવી ગયું. હવે મેં તમને આકૃતિમાં સમજાવ્યું છે, આ બાજુને એ માઇનસ બી કહેવાય, આ બાજુને બી માઇનસ એ કહેવાય, તો એના જવાબે આપણી પાસે રહેલી છે નંબર ઓફ એ માઇનસ બી એટલે ઈ એ કહેવાય. નંબર ઓફ એ માઇનસ બી એટલે આ બાજુ જે જવાબ આવ્યો ને ઈ 5 છે. નંબર ઓફ બી માઇનસ એ, આ બાજુ જે જવાબ આવ્યો ઈ 3 છે. સમજાઈ ગયું? એકવાર રિપીટ કરી દો. નંબર ઓફ એ 12 છે, નંબર ઓફ બી 10 છે, નંબર ઓફ એ છે બી 7 છે. આ સૂત્રથી ગણો, સૂત્ર આવડે તો આ રીતે કરવાનું, વેન આકૃતિ આવડે તો આ રીતે કરવાનું. વેન આકૃતિની રીતે સહેલી છે, એમાં ખાલી ગણતરી આવે છે, એકબીજામાં કિંમત મૂકી અને બધું પહેલા ગોતી લેવાનું. આ ત્રણેયના જવાબ મળી જાય પછી જે પ્રશ્ન પૂછ્યો હોય ને એનો આપણે જવાબ આપવાનો. તો આ દાખલામાં સૂત્ર છે આ વેન આકૃતિ, એબીસીની જે કિંમત આવી હતી 5 7 3, હવે જો ટોટલ 15 છે, 15 ટોટલ. હવે એમાં 12 સભ્યો, જો આપણે ચેક કરીએ, 5 ને 7 12 થઈ ગયા, બીમાં 10 થઈ ગયા, 7 ને 3 10, છેદગણમાં 7 સભ્યો થઈ ગયા. સમજાઈ ગયું બધાને? ચાલો આજનો છેલ્લો ગુણધર્મ સમજાવી દઉં. સૂત્ર, એ સૂત્રનો ઉપયોગ 11મામાં એકાદ બે દાખલામાં છે, 12મામાં ક્યાંય નહીં આવે, પણ સમજી લેજો. સૂત્ર 5મું છે, એમાં 3 ગણ છે, એ યોગ બી યોગ સી. તો નંબર ઓફ એ પ્લસ પેલા 3 નો સરવાળો, એબીસી નો સરવાળો, એટલે એ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી, પછી બબ્બે ના છેદગણ લખવાના. જુઓ, એ છેદ બી, બી છેદ સી,
સી છેદ એ ઉપર નીચે જ લખું છું. શું થયું? ત્રણેય ના છેદ ગણ નો પેલા ત્રણેય ગણ લેવાના, એ બી સી, બબે લેવાના, એ છેદ બી, બી છેદ સી, સી છેદ એ, ઈ માઇનસ કરવાનું. પછી ત્રણેય ના છેદ ગણ ને પ્લસ કરવાનું. સાબિત કરી દઈશ એટલે તમને ખ્યાલ આવે કે સાચું છે. હું ત્રણ ગણ લઉં છું, જુઓ. વન ટુ થ્રી ફોર, ટુ થ્રી ફોર ફાઈવ, થ્રી ફોર ફાઈવ સિક્સ. મારી રીતે ત્રણ ગણ લીધા છે. હવે પેલા આપણે આ બધાના જવાબ ગોતી લઈએ, બરાબર? એટલે કેટલી વસ્તુ જો, એક બે ત્રણ ના જવાબ તો રેડી છે. નંબર ઓફ એ ચાર, મેં બધામાં ચાર ચાર સભ્યો જ રાખેલા છે. નંબર ઓફ બી ફોર, નંબર ઓફ સી ફોર, એ તો બધાને આવડી જશે. હવે એ છેદ બી શું થાય એ લખાવું. એ છેદ બી માં બે ત્રણ ચાર, એટલે નંબર ઓફ એ છેદ બી ત્રણ, ત્રણ સભ્યો આવશે. પછી બી છેદ સી, બી છેદ સી માં ત્રણ ચાર પાંચ, બી છેદ સી માં ત્રણ ચાર પાંચ, તો નંબર ઓફ બી છેદ સી ત્રણ સભ્યો છે. હવે સી છેદ એ, સી છેદ એ માં ખાલી ત્રણ ને ચાર છે, એટલે નંબર ઓફ સી છેદ એ બે થશે. અહીંયા સુધી પહોંચી ગયા છે. હવે પેલા એ છેદ બી છેદ સી શોધી લઈએ. એ છેદ બી છેદ સી ત્રણેય માં આવતું હોય એવું કોણ છે? જો ત્રણ ને ચાર, ત્રણેય માં ત્રણ ચાર આવે. જો ત્રણ ચાર, ત્રણ ચાર, ત્રણ ચાર, તો શું આવશે એનો જવાબ? નંબર ઓફ એ છેદ બી છેદ સી થશે બે. હવે એ યોગ બી યોગ સી એટલે એક થી છ સભ્યો. એ યોગ બી યોગ સી, નંબર ઓફ એ યોગ બી યોગ સી કેટલા આવશે? છ. હવે હું સૂત્ર ચેક કરું છું, જુઓ. એલએચએસ નો જવાબ છે એ યોગ બી યોગ સી એટલે છ. હવે આરએચએસ માં ધ્યાનથી આ બધાનો સરવાળો, એમાંથી આ બાદ કરશું, એમાંથી આ બાદ કરશું, બરાબર? જોઈ હાલ આરએચએસ માં નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી અને બબ્બે ના ગણ બાદ કરો. નંબર ઓફ એ છે બી, નંબર ઓફ બી છેદ સી, નંબર ઓફ સી છેદ એ, નંબર ઓફ એ છેદ બી છેદ સી. આ બધાની કિંમત મૂકશો ને છ જવાબ આવશે. છ જવાબ ના આવે કાલથી હું ભણાવવાનું મૂકી દઈશ. ચાલો, નંબર ઓફ એ ચાર, નંબર ઓફ બી ચાર, નંબર ઓફ સી ચાર, નંબર ઓફ એ છેદ બી ત્રણ, ત્રણ પછી માઇનસ બે, પછી છેલ્લે પ્લસ બે, બરાબર? તો જો ચાર ને ચાર આઠ, ને ચાર બાર, બાર ને બે ચૌદ, માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ બે એટલે આઠ, ચૌદ માંથી આઠ જાય તો છ, બે જવાબ આવ્યા સરખા. ટૂંકમાં ત્રણ ગણ નું સૂત્ર તમને સમજાઈ ગયું. એ યોગ બી યોગ સી એટલે પેલા સિંગલ સિંગલ એબીસી નો સરવાળો, એબીસી નો સરવાળો, પછી
ડબલ ડબલ બાદ કરવાના, નંબર ઓફ એ છેદ બી, નંબર ઓફ બી છેદ સી, નંબર ઓફ સી છેદ એ બાદ કરવાના અને નંબર ઓફ એ છેદ બી છેદ સી ઉમેરવાના.